નાની નાની વાતોમાં આપણે નેગેટિવ વિચારીએ, નાની નાની વાતો. તમારા ખિસ્સામાંથી ઘરમાં લટકાવ્યું શર્ટ અને ખિસ્સામાંથી 500 રૂપિયા કોઈએ લઈ લીધા, તમે જયારે હાથ નાખ્યો ત્યારે નથી, તમને ખબર નથી કોને લીધા, તમને પહેલો ડાઉટ કોના પર છે. આજ સુધીમાં 50 વખત આ પ્રશ્ન કર્યો, જવાબ એક જ, કામવાળી બાઈ જાય. હલકું લોય કે ભાઈ માણસ નથી. અને માની લો કે એને લીધા, 25 વર્ષથી તમારે ત્યાં નોકરી કરે છે, એક રૂપિયો આગો પાછો નથી થયો, પહેલી વખત તમારા ઘરમાંથી 500 રૂપિયા ગયા અને કદાચ એને જ લીધા છે, તો તમે એમ ન કહી શકો કે બેટા કદાચ તને જરૂર પડી જશે તો 500 શા માટે લીધા, 5000 જોઈતા હોય તો બોલ આપી દઉં તને. કીધું હરકોરનું દ્રષ્ટાંત તમે સાંભળ્યું છે ને ઘણી વાર, એકની જગ્યાએ મુઠ્ઠી ભરીને રૂપિયા લઈ લીધેલા પોતાના સલાટ કારીગરને, બીજા દિવસે હરકોરે જયારે 2 રૂપિયા આપ્યા ને, પગમાં પડી ગયો, બાસ એના 2 રૂપિયા, એક દિવસ પાડીનો હોય, ગઈકાલે રાત પાડીનો. કરે ચોરી કરે બીજી વાર. 25 વર્ષ સુધી ઈમાનદારીથી નોકરી કરનારા માણસે તમારા ઘરમાં દુકાનમાંથી 500 રૂપિયા ઉઠાવ્યા, તમારું રિએક્શન શું હોય? નાના હરામખોર, ચોર થઈ ગયા છે બધા, કોઈને કામ કરવું નથી, બેઠા બેઠા જ પૈસા લેવા છે. કેટલું સંભળાવું, 500 રૂપિયામાં, 500 રૂપિયામાં આટલી બધી ગાળો તમે આપી દો એને. વર્ષો પહેલા હું મુંબઈમાં હતો ને, કેસ મારી પાસે આવ્યો, એક બેન આવ્યા મને કે મારી વહુએ 2.5 લાખના સેટ મારો દાદીનો ચોરી લીધો છે. સાસુ વહુ પર આક્ષેપ, વહુ કે મેં લીધો જ નથી, 2.5 લાખનો દાદીનાનો શેડ મારી વહુએ ચોરી લીધો છે. મારા સાહેબ તમે કઈ કયો એને સમજાવો, આવી ચોરી કરે છે. વહુ કે છે કે મેં હાથ પણ નથી લગાડ્યો, કોઈ પ્રૂફ નથી. ત્યારે મને થયું કે હવે સાસુને આ બધા જજમેન્ટો આપવા કરતા એના પોઝિટિવ એપ્રોચ તરફ એને લઈ જવી જરૂરી છે. હું તમને આ દ્રષ્ટાંત એટલા માટે કહું છું, આવા પ્રસંગો તમારા ઘરમાં અવારનવાર બનતા હોય છે, જોયું નથી જાણ્યું નથી, તમે સીધે સીધા આક્ષેપ કરો છો, ત્યારે તમને પણ પોઝિટિવ એટીટ્યુડ કઈ રીતના રાખી શકાય એની ખબર પડે. મેં સાસુને એટલું જ કીધું, બેન માની લો કે આ તમારી વહુ ન હોત અને તમારી દીકરી હોત અને તમારા 2.5 લાખનો સેટ ચોરાયો હોત, તો તમે કોના પર આક્ષેપ કરો? તમને પૂછું છું, તમારા ઘરમાં આવી ઘટના ઘટી હોય, હજી તમારો દીકરો પરણ્યો નથી, વહુ નથી આવી, તમે છો, તમારો દીકરી છે, તમારો દીકરો છે, અને તમારી વાઇફનો 2.5 લાખનો સેટ ચોરાયો છે, તો એ કોના પર? નહીં, નોકર નથી જ, ખબર છે આપણા ઘરમાં આ 4 સિવાય બીજું કોઈ લે એમ નથી, કોના પર? કેવો ખરા તમે, તમારા દીકરા દીકરી માટે તમે ક્યારે આક્ષેપ મૂકો ખરા? મેં બેનને સમજાવ્યું, બેન તમારી દીકરીએ કદાચ લઈ લીધું હોત તો તમે શું કહેત? તમે એટલું જ કહેત કે બેટા જરા કહી તો દેવું, આટલું જ કહેત ને, કે પાછળ પડી જાત, ગમે નથી લાવીને આપે, એવું કહેત ખરા? ના કહેત. પછી એ મેં સાસુને એટલું જ કીધું, બેન હવે મને જવાબ આપો, માની લો કે તમારી વહુએ જ લીધા છે, હવે મને જવાબ આપો, તમારી દીકરીએ લીધું હોત તો તમે કાંઈ ન બોલત, તમારી વહુએ લીધું છે માટે તમે આટલા આકરા થાવ છો, પણ મને જવાબ આપો કે તમારી સાથે તમારી દીકરી વધારે રહેવાની કે તમારી સાથે તમારી વહુ વધારે રહેવાની? નંબર 2, તમે બીમાર પડશો ત્યારે સાસરેથી દીકરી ઘરે આવવાની અને તમારી સેવા કરવાની કે જે વહુ તમારા ઘરે આવી છે એ તમને સાચવવાની છે? નાહકના શા માટે સાસુ અને વહુના અંતસ ઉભા કરો છો? તમે 2.5 લાખનો આક્ષેપ મૂકી તમારી વહુને ચોર સાબિત કરવા નથી માંગતા, તમે તમારી જિંદગીમાં તમારું કોઈ નથી એ સાબિત કરવા માંગો છો. આજે ઠીક છે, હજી તમારી ઉંમર થઈ નથી, આવતીકાલના 20 વર્ષ બીજા પસાર થશે, 70 અને 75 ના થશે, બગલે ને પગલે જયારે તમારી વહુની જરૂર પડશે ને, ત્યારે આ વહુ તમને કામ નહીં લાગે. બેટર છે એ કરતા તમે કહી દો કે મારી ભૂલ થઈ ગઈ, મેં તારા પર બ્લેમ મૂક્યો છે, મારે તારા પર ના મૂકવો જોઈએ, અને કદાચ લીધો હોય તો ઘી ઢળ્યું તો કહી શકો? આટલું સમજાવ્યા પછી પણ ના પાડે છે, બસ તો પછી મેં આ 2 કલાક પસીના પાડ્યા, મને સોલ્યુશન મળી ગયું કે આ દુનિયા એવી છે કે એને પ્રોબ્લેમમાં જ જીવવું છે, એને કોઈ સોલ્યુશન જોઈતા જ નથી. અઘરું લાગે છે, અઘરું લાગે છે.